नमस्कार विद्यार्थी मित्रों, निर्जय एजुकेशन ने यूट्यूब चैनल पर आप सबनु स्वागत है। मित्रों, आज एक अपने एवं टॉपिक विषय चर्चा करवानी छे जे तमे पहला थी भणता आया छो। हाँ, पहला थी भणता आया छो, एटले के बाल मंदिर थी भणता आया छो आप लोगो। क्यों तो समांतर श्रेणी, समांतर श्रेणी दसमा धोरण पांचमा नंबर नु चेप्टर छे गणित नी अंदर। जीसीईआरटी ना अभ्यासक्रम मुजब अथवा तो जीसीईआरटी ना ब्लू प्रिंट मुजब टोटल चार गुण नुं प्रकरण छे। आवी रीते डिविजन थयुं छे, एक मार्क नो एक दाखलो અને ત્રણ માર્કનો એક દાખલો, એમ કરીને ટોટલ ચાર ગુણનું ચેપ્ટર છે સમાંતરણ શ્રેણી। તેને આપણે ઇંગ્લિશમાં કહીએ છીએ એરિથમેટિક પ્રોગ્રેશન, એટલે ટૂંકમાં તેને કહીએ છીએ એપી। હવે મેં કીધું તમને કે તમે તેને પહેલાથી જ ભણતા આવ્યા છો, તો કઈ રીતે? જો જ્યારે તમે પહેલા ધોરણમાં હતા ત્યારે શૂન્ય લખતા શીખ્યા, પછી એમાં એક ઉમેરી અને એક લખતા શીખ્યા, પછી એકમાં એક ઉમેરી બે લખતા શીખ્યા, બેમાં એક ઉમેરી ત્રણ લખતા શીખ્યા, ત્રણમાં એક ઉમેરી ચાર લખતા શીખ્યા। ઓકે, આ રીતે તમે શીખ્યા કે આપણે બધા શીખ્યા, એક બે ત્રણ ચાર પાંચ છ સુધી, છ સાત આઠ નવ દસ અનંત સુધી। મિત્રો, આ પણ એક સમાંતર શ્રેણી જ છે, જે આ થઈ ને એ સમાંતર શ્રેણી જ થઈ। ઓકે, પછી થોડાક મોટા થયા, ત્રીજા ચોથામાં આવ્યા, એટલે આપણો નેક્સ્ટ ટાસ્ક હતો કે ઘડિયા શીખો। ઘડિયા શીખ્યા આપણે, બે એકા બે, બે દૂ ચાર, બે તરી છ, બે નો ઘોડ્યો, ત્રણ નો ઘોડ્યો, ચાર નો ઘોડ્યો, પાંચ નો ઘોડ્યો, આવા 20 થી 30 સુધીના ઘડિયા આપણે તૈયાર કર્યા હતા। ઓકે, લઈ લઈએ પાંચનો ઘોડ્યો। પાંચનો ઘોડ્યો જુઓ, પાંચ એકા પાંચ, પાંચ દૂ દસ, પાંચ તરી પંદર, પાંચ ચોક 20। ઓકે મિત્રો, આ જે છે આ પણ એક સમાંતર શ્રેણી એટલે કે એરિથમેટિક પ્રોગ્રેશન છે। કઈ રીતે? જુઓ, પાંચ દસ પંદર વીસ એક સાથે એક સરખી શ્રેણી ચાલે છે ને, એટલે આપણે આને ગણિતની ડેફિનેશન સાથે સરખાવીએ તો કઈ રીતે સરખાવાય? પ્રથમ પદમાં, શ્રેણીના પ્રથમ પદ એટલે કે પ્રથમ પદ, ધારો કે ને એ તરીકે લઈએ, પ્રથમ પદમાં કોઈ નિશ્ચિત અચળ સંખ્યા ઉમેરતા જઈએ। અહીંયા કઈ સંખ્યા ઉમેરાય છે? નિશ્ચિત અચળ સંખ્યા ડી, ડિફરન્ટ પાંચ ઉમેરાય છે। ઓકે, કોઈ નિશ્ચિત સંખ્યા ઉમેરતા જઈએ, અચળ નિશ્ચિત એટલે કે અચળ વાસ્તવિક સંખ્યા ઉમેરતા જઈએ, તો પાંચ 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 પાંચ, તો તેવી સંખ્યાઓથી બનતી યાદીને સમાંતર શ્રેણી કહીએ છીએ। કઈ રીતે? જો પ્રથમ પદમાં કોઈ અચળ વાસ્તવિક સંખ્યા ઉમેરતા જઈએ અને તેવી બનતી સંખ્યાઓની યાદીને કે શું કહીએ છીએ? સમાંતર શ્રેણી। ઓકે, ડન। જો સમાંતર શ્રેણી પ્રથમ પદ કયું છે આપણું? એ, એમાં નિશ્ચિત વાસ્તવિક સંખ્યા અથવા તો અચળ વાસ્તવિક સંખ્યા કઈ ઉમેરી આપણે? પાંચ, જે ડિફરન્ટ છે। ઓકે, પાંચ 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 ઉમેરતા રહ્યા એટલે આપણને શ્રેણી મળી પાંચ દસ પંદર વીસ, આ શ્રેણીને સમાંતર શ્રેણી કહીએ છીએ। હવે સમાંતર શ્રેણી માં પહેલા પદમાં શું કર્યું? પહેલું પદ લીધું આપણે એ તરીકે, ઓકે, એ ઇઝ ફાઈવ। ઓકે, બીજું પદ મેળવવા માટે શું કર્યું? એ પ્લસ ડી। ઓકે, બીજું પદ પાંચ, એ એટલે કેટલા? પાંચ, ડિફરન્ટ કેટલો છે આપણો? દસ અને પાંચની વચ્ચેનો પાંચ, તો એમાં એ પહેલા પદમાં કોઈ અચળ વાસ્તવિક સંખ્યા કઈ ઉમેરી? પાંચ ઉમેરી, એટલે આપણને મળી દસ। ઓકે, હવે ત્રીજું પદ મેળવીએ તો એમાં અચળ વાસ્તવિક સંખ્યા ઉમેરી ટુ ડી। ઓકે, પ્રથમ પદ પાંચ, પાંચમાં દસ ઉમેર્યા તો આપણને ત્રીજું પદ મળ્યું। ચોથું પદ એ પ્લસ થ્રી ડી। ઓકે, જે આ પદાવલિ લખી મેં, એ એ પ્લસ ડી, એ પ્લસ ટુ ડી, એ પ્લસ થ્રી ડી, આ શ્રેણીને કહીએ છીએ આપણે સમાંતર શ્રેણીનું વ્યાપક સ્વરૂપ। એક માર્કમાં પ્રશ્ન પૂછાઈ શકે, સમાંતર શ્રેણીનું વ્યાપક સ્વરૂપ જણાવો, તો લખાય એ એ પ્લસ ડી, એ પ્લસ ટુ ડી, એ પ્લસ થ્રી ડી। ઓકે, એ એટલે કે આપણું પ્રથમ પદ, એ પ્લસ ડી એટલે કે દ્વિતીય પદ, એ પ્લસ ટુ ડી એટલે કે ત્રીજું પદ, અને એ પ્લસ થ્રી ડી એટલે કે ચોથું પદ। આમ આપણે આખી શ્રેણીમાંથી કોઈ બી પદ મેળવવું હોય તો મેળવી શકીએ। ઓકે, આ વાસ્તવિક સ્વરૂપના આધારે જ આપણે સ્વાધ્યાય 5.1ની ચર્ચા કરવાની છે। ઓકે, આપણો નેક્સ્ટ ટોપિક છે સ્વાધ્યાય 5.1। સ્વાધ્યાય 5.1નો દાખલા નંબર 1, નીચે આપેલ સ્થિતિમાંથી કઈ સ્થિતિમાં સંખ્યાની યાદી સમાંતર શ્રેણી બને અને કેમ? ઓકે, એની પહેલી આઈટમ છે ટેક્સીનું ભાડું પ્રથમ કિલોમીટર માટે 15 અને પછીના વધારાના પ્રત્યેક કિલોમીટર માટે 8 છે। પહેલી સંખ્યા છે ટેક્સીનું ભાડું
प्रथम किलोमीटर माटे 15 अने वधारना किलोमीटर माटे 8 छे, तो आ श्रेणी बने छे के नहीं ए चेक करवानी छे आपणे। जोईए प्रथम किलोमीटर माटे 8 એટલે કે a is equal to 8, પ્રથમ પદ આપણું 8 છે અને બાકીના બધા કિલોમીટર માટે કેટલું છે 15, એટલે ડિફરન્ટ કેટલો રહેવાનો છે 15। ઓકે ચેક કરતા જઈએ, પ્રથમ કિલોમીટર માટે a1 બરાબર 8, બીજા કિલોમીટર માટે a2 બરાબર 8 પ્લસ 15, 8 ને 15 23, a3 માટે 23 વત્તા 15 તો 38। ઓકે આ આપણને શ્રેણી મળે 8 23 38। હવે સમાંતર શ્રેણી છે કે નહીં એ ચેક કરવા માટે આપણે શું ચેક કરવું પડે, ડિફરન્ટ વાસ્તવિક અચળ સંખ્યા ઉમેરાઈ છે કે નહીં એ। તો જોઈએ પહેલો ડી શોધીએ, ડી બરાબર a2 માઇનસ a1 બરાબર 23 માઇનસ 8, 23માંથી 8 જાય તો 15। ઓકે બીજો ડી શોધીએ, a3 માઇનસ a2 બરાબર a3 કેટલા છે 38 માઇનસ 23, ઓકે 38માંથી 23 જાય તો 15। ઓકે અહીંયા એક જ વાસ્તવિક અચળ વાસ્તવિક સંખ્યા ઉમેરાયેલી હોય છે, કઈ 15, માટે આપેલ શ્રેણી કેવી છે સમાંતર શ્રેણી છે। લખીએ અહીંયા ડી બરાબર 15 અચળ તફાવત છે માટે શ્રેણી સમાંતર છે। ડન, જે શ્રેણીમાં અચળ તફાવત હોય તે શ્રેણી કેવી હોય સમાંતર હોય। હવે અચળ તફાવત ધન પણ મળે, ઋણ પણ મળે અથવા શૂન્ય પણ મળી શકે છે। ઓકે નેક્સ્ટ આઈટમ જોઈએ શું છે, નળાકારમાં રહેલ હવાનું પ્રમાણ હવા કાઢવાના પંપ દ્વારા દર વખતે નળાકારની બાકી રહેલ હવાનો એક ચતુર્થાંશ ભાગ બહાર કાઢે છે। અહીંયા શું છે, એક નળાકારમાં હવા ભરાયેલી છે, એ દર વખતે એક ચતુર્થાંશ ભાગ બહાર કાઢે છે। ઓકે એના પહેલાં તો પહેલાં આપણે ધારી લેવું પડશે નળાકારમાં રહેલ ઘનફળ હવા ધારો કે વાય છે। ઓકે દર વખતે એટલે કે પહેલું પદ થયું આપણું a1 બરાબર કેટલું થયું વાય, દર વખતે કેટલી હવા બહાર કાઢે છે એક ચતુર્થાંશ હવા। ઓકે જોઈએ a2 બરાબર વાય માઇનસ એક ચતુર્થાંશ વાય, ઓકે લસા લેવું પડશે, લસા આવશે 4। ઓકે 4 વડે છેદને ગુણવું પડશે એટલે 4 વડે અંશને પણ ગુણવું પડશે, 4y માઇનસ અહીંયા તો છેદ 4 છે જ તો માઇનસ 1y ના 1y બરાબર 3y/4। ઓકે ડન, નેક્સ્ટ a3 બરાબર ટોટલ કેટલું છે હવે આપણું 3y માઇનસ 3y/4 માઇનસ ઇન્ટુ 3y/4। ઓકે અહીંયા લસા લઈએ, લસા કેટલું મળશે અહીંયા 4, પણ અહીંયા 4 ને 4 16, 4 ઇન્ટુ 4 16, 16 અને 4 નો લસા 16, તો 16। ઓકે અહીંયા 4 ચોક 16 એટલે કે ઉપર પણ 4 વડે ગુણવા પડશે તો 3 ચોક 12y માઇનસ અહીંયા તો 16 16, ઓકે માઇનસ 3y ના 3y। ઓકે અહીંયા આપણને મળ્યા 12માંથી 3 જાય તો એટલો 9y ઇન્ટુ 16। ઓકે ડિફરન્ટ જોઈ લઈએ, સમાંતર શ્રેણી બનાવે છે કે નહીં એના માટે ડી બરાબર a2 માઇનસ a1 બરાબર a2 કેટલા છે 3y/4 માઇનસ y, 4 લસા લઈએ તો 4 3y માઇનસ 4y તો માઇનસ y/4। ઓકે બીજો ડી લઈ લઈએ, a3 માઇનસ a2 બરાબર a3 કેટલા છે આપણા 9y/16 માઇનસ 3y/4
फोर लसा लीए छे सोल। ओके तो नाइन वाई ना नाइन वाई माइनस चार तरी बार वाई बराबर माइनस बार वाई में प्लस चार वाई जाए एट्ले कि माइनस आठ वाई अपन सोल। ओके आठ दू सोल तो आपने मे माइनस वाई अपन टू। ओके अँ आपने खबर पड़े कि डिफरंट अलग अलग है। डी शू है अचल वास्तविक संख्या नहीं मिलती। एक में माइनस चार अपन वाई माइनस वाई अपन चार मे बीजा में माइनस वाई अपन टू मे एट्ले कि आ सामांतर श्रेणी नहीं। ओके नेक्स्ट आइटम जो है। ओके नेक्स्ट आइटम है प्रत्येक मीटरना खोदकाम बाद एक कूवो खोदवा माटे लागतो खर्च प्रथम मीटरना 150 અને પછીના પ્રત્યેક મીટર દીઠ 50 પ્રમાણે વધતો જાય છે। ઓકે અહીંયા શું છે પ્રત્યેક એક કૂવો ખોદવામાં આવે છે તેનો પ્રત્યેક મીટરનો કૂવો ખોદવા માટે 50 રૂપિયા થાય છે પણ પહેલા ખોદકામ વખતે પહેલા એક મીટરના ખોદકામ વખતે થાય છે 150 રૂપિયા એટલે કે A1 બરાબર 150 રૂપિયા અને ડિફરન્ટ છે ડી એ આપણો 50 રૂપિયા। ઓકે पहलू पद है आपूँ ए एट्ले कि 150 बीजू पद है ए टू बराबर 150 प्लस 50 इजिकल टू 200 तीजू पद है ए थ्री बराबर 200 वत्ता 50 बराबर 250। ओके हवे आ समांतर श्रेणी है कि नहीं ए चेक करवा माटे आपणे डिफरंट डी चेक करव पड़े। डी लीए तो ए टू माइनस A1 बराबर A2 कितना है अपना 200 माइनस A1 है 150 बराबर 200 में 50 जैसे तो 50 बीजो डी लीए A3 माइनस A2 बराबर A3 है 250 माइनस A2 है आपो 200 बराबर डिफरेंट है 50। ओके અહીંયા જો ડિફરન્ટ આપણને અચળ વાસ્તવિક સંખ્યા કઈ મળે 50 માટે આપેલ શ્રેણી કેવી છે સમાંતર શ્રેણી છે માટે આપેલ બનતી શ્રેણી સમાંતર છે। ઓકે ડન નેક્સ્ટ આઈટમ જોઈએ। 8% વાર્ષિક ચક્રવૃદ્ધિ દરથી શરૂઆતની રકમ 10,000 મૂકેલ હોય તો દર વર્ષે ખાતામાં જમા થતી રકમ। ઓકે 8% વાર્ષિક ચક્રવૃદ્ધિ વ્યાજના 10,000 લેખે શ્રેણી બનાવવાની છે આપણે જોઈએ કઈ રીતે બને 10,000 વત્તા 10,000 ગુણ્યા 8% ભાગ્યા 100 ડન 0000 ઉડી ગયા 10,000 વત્તા 800 બરાબર 10,800 આ થયું આપણું A2 A1 થયા કેટલા આપણા 10,000 હતા એ A1 હતા। ઓકે હવે A3 જોયું ચક્રવૃદ્ધિ વ્યાજ એટલે કે 10,800 માં બીજું વ્યાજ ઉમેરવાનું A3 બરાબર 10,800 વત્તા 10,800 ગુણ્યા 8% ચક્રવૃદ્ધિ વ્યાજે ભાગ્યા 100 0000 ઓકે 10,800 વત્તા 64 8×8 864। ઓકે 864 સરવાળો કરીએ 0માં 4 ઉમેરીએ તો 4 0માં 6 ઉમેરીએ તો 6 8×8 16 વધી પડી 1 અને 11,664 કેટલા મળે આપણને A3 આવ્યા છે 11,664। હવે ડિફરન્ટ ચેક કરીએ ડી બરાબર A3 માઇનસ A2 બરાબર 11,664 માઇનસ 10,800। ઓકે 4માંથી 0 જાય તો 4 6માંથી 0 જાય તો 6 6માંથી 8 જાય તો 10 ને 2 12 8
दस ने सोल सोल में आठ जाए तो आठ वधी पड़ी एक शून्य शून्य 864 रुपया। क्यों डी बीजो डी जो ए टू माइनस ए वन ए टू के अपना 10,800 माइनस ए के 10,000 बराबर 800 डी। अँ डी डिफरंट के अलग अलग है, एक में डिफरंट 800 मे बीजा में डिफरंट 864 है, एट्ले आपेल श्रेणी सामांतर श्रेणी नहीं। केम? कारण के तेनी अचल वास्तविक संख्या के अचल वास्तविक डिफरंट उमेरा तो नहीं। एटला माटे दाखला नंबर बे शू है कि अँ ए अने डी ना मूल्य आपने आप्या छे अने आपणे तेना श्रेणी प्रथम चार पद शोधवाना छे। ओके पहलू पद है आपणुं ए बराबर 10। ओके डन, प्रथम पद तो है ए बराबर 10। बीजू पद એટલે કે એ ટુ બરાબર શું થશે એ પ્લસ ડી, એ કેટલો છે આપણો 10, ડી કેટલો છે ડિફરન્ટ 10, એટલે કે બીજું પદ થયું આપણું 20। ઓકે ત્રીજું પદ એ થ્રી બરાબર એ પ્લસ 2D, સમાંતર શ્રેણીના વ્યાપક સ્વરૂપનો અહીંયા ઉપયોગ કરવાનો છે આપણે બરાબર 10 પ્લસ 2 ઇન્ટુ 10 બરાબર 10 દો 20, 20 ને 10 30। નેક્સ્ટ ए फोर ए प्लस 3D, ए फोर माटे ए प्लस 3D, ए छे 10, 3 इंटू डिफरंट छे 10, 10 तरी 30, 30 वत्ता 10 एटले के 40। अहीं आपणी समांतर श्रेणी बनी 10, प्रथम पद सेकंड पद बन्यू 20, त्रीजू पद बन्यू 30 अने चौथू पद बन्यू 40। ओके अहीं आपणे क्या सूत्रनो उपयोग कर्यो, समांतर श्रेणीना व्यापक स्वरूप ए प्लस डी ए प्लस 2D ए प्लस 3D आ स्वरूप वालू जो आप आग जो गया। ओके नेक्स्ट आइटम है ए बराबर माइनस 2 और डी बराबर 0, डिफरंट अँ 0 है। प्रथम पद आपूँ ए बराबर माइनस 2, डायरेक्ट बीजा पद की शुरुआत करिए ए टू बराबर ए प्लस डी। ओके ए के माइनस 2 प्लस 0 बराबर माइनस 2 प्लस 0 इज इक्वल टू माइनस 2। बीजू पद है सॉरी त्रीजू पद है ए थ्री बराबर ए प्लस 2D, ए के माइनस 2 प्लस 2 अने डी है आपो 0 एट्ले कि माइनस 2। ए फोर ए प्लस 3D बराबर माइनस 2 प्लस 2 प्लस 3 इंटू 0 बराबर माइनस 2। अँ अपन के पद मे माइनस 2 माइनस 2 माइनस 2 माइनस 2 चार चार पद, तो आ केव थी आप समांतर श्रेणी थी क्या माइनस 2 माइनस 2 माइनस 2 दरेक अंदर डिफरंट के शून्य है, माइनस 2 में माइनस 2 बात करूँ एट अपने जवाब के शून्य एट प्रथम चार पद थे माइनस 2 माइनस 2 माइनस 2 ने माइनस 2। नेक्स्ट आइटम तीजी आइटम ए बराबर 4 है, प्रथम पद ए टू बराबर ए प्लस डी, ए के आप 4 प्लस माइनस 3 बराबर 1। ओके बीजू पद मू आ तीजू पद ए थ्री बराबर ए प्लस 2D बराबर ए के 4 प्लस 2 इंटू माइनस 3 इज इक्वल टू माइनस 3 इंटू 2 माइनस 6 प्लस 4 तो माइनस 2। ए फोर बराबर ए प्लस 3D बराबर 4 प्लस 3 इंटू माइनस 3 बराबर माइनस 3 इंटू 3 माइनस 9 माइनस 9 प्लस 4 तो माइनस 5। ओके अहीं समांतर श्रेणी रचना थी अपनी 4 1 माइनस 2 अने माइनस 5। ओके नेक्स्ट ए बराबर माइनस 1 अने डी बराबर 1/2। ओके पहलू पद तो है अपनी पास ए टू थी शुरुआत करिए ए टू बराबर ए प्लस डी, ए के माइनस 1 प्लस 1/2। ओके 2 लसा लीए 2 माइनस 2 प्लस 1 माइनस 2 प्लस 1 इज इक्वल टू माइनस 1 अपॉन 2
ओके। नेक्स्ट है ए थ्री इज इक्वल टू ए प्लस टू डी बराबर माइनस वन प्लस टू इंटू बराबर जो हो यहाँ टू इंटू वन तो वन टू इंटू वन तो टू टू अपन टू इज इक्वल टू वन कई रीते आ रीते जो लो यहाँ बताऊँ छू टू टू इंटू वन हाफ तो बे गुणिया एक तो बे भाग्या बे बराबर एक अने माइनस वन प्लस वन इज इक्वल टू शून्य। ओके आइडिया आयो ने। ए फोर बराबर ए प्लस थ्री डी बराबर माइनस वन प्लस थ्री इंटू वन हाफ अहीं लसा लईशू आपणे बे माइनस टू प्लस त्रण एका त्रण ओके माइनस टू प्लस थ्री एटले के वन हाफ अहीं समांतर श्रेणी कई बने छे माइनस वन बीजू पद छे माइनस वन हाफ त्रीजू पद छे शून्य अने चौथू पद छे वन हाफ। ओके नेक्स्ट जोईए नेक्स्ट आइटम नंबर पांच अहीं ए छे आपणू प्रथम पद माइनस 1.25 डिफरेंट छे माइनस 0.25 ए टू थी स्टार्ट करिए ए टू इज इक्वल टू ए प्लस डी इज इक्वल टू माइनस 1.25 प्लस माइनस 0.25 ओके तो थशे माइनस 1.50 ओके ए थ्री इज इक्वल टू ए प्लस टू डी बराबर माइनस 1.25 प्लस 2 इंटू माइनस 0.25 इज इक्वल टू माइनस 2 इंटू माइनस 0.25 एट्ले के माइनस 0.50 एट्ले के माइनस 1.75 डन। ए फोर थशे आपणू ए प्लस 3d इज इक्वल टू ए छे माइनस 1.25 प्लस 3 इंटू माइनस 0.25 इज इक्वल टू माइनस 1.25 प्लस कौशमा माइनस 0.25 तरी 75 ओके माइनस 2.00 ओके। जो अपना प्रथम चार पद अहीं मिली गया पहलू पद मू आपने माइनस 1.25 बीजू पद मळ्यू माइनस 1.50 त्रीजू पद मळ्यू माइनस 1.75 अने चौथू पद मळ्यू माइनस 2 अथवा तो माइनस 2.00 ओके। मित्रों अहींया शुं करवानुं हतुं के आपणे समांतर श्रेणीनुं जे व्यापक स्वरूप विशे चर्चा करी हती ए ज व्यापक स्वरूपनुं अहींया डिस्कस करवानुं हतुं एना आधारे आपणे पद मूकवाना। जो प्रथम पद एटले के ए ए जे आपेलू ए प्रथम पद होय एने ए वन तरीके भी दर्शाई शकीए छे ए टू ए टू शोधवा माटे ए प्लस डी ए थ्री शोधवा माटे ए प्लस टू डी ए फोर शोधवा माटे ए प्लस थ्री डी। ओके फ्रेंड्स तमने अमारी निर्जा एज्युकेशन चेनल पर भणवू गमतुं होय तो अमारी निर्जा एज्युकेशन चेनल ने सब्सक्राइब करो वीडियो ने लाइक करो। ओके थैंक यू।